નમસ્કાર મિત્રો હું કાજલ રામાણી આપનું સ્વાગત કરું છું અમારી ચેનલમાં મિત્રો આજની વાત ખૂબ જ ખાસ છે માટે અંત સુધી સાંભળવા વિનંતી તો ચાલો શરૂ કરીએ રાહી તેના રૂમમાં આરામ કરી રહી હતી આજે તો તેણે જોબ પર પણ રજા જ રાખી હતી એર કન્ડિશન વાળો રૂમ હોવા છતાંય તેને ઊંઘ નહોતી આવી રહી તેનું મગજ અત્યારે વિચારો મુક્ત થવા જ નહોતું માગતું અને તેને વિચારયુક્ત કરી રહી હતી અમુક વાતો વાત એમ હતી કે થોડા સમય પહેલા તેને રજા હોવાથી તે તેની બાળપણની સખી સત્યાને મળવા પહોંચી હતી રાહી અને સત્યા નાનપણથી જોડે જ રહ્યા હતા અને કોલેજ પણ સાથે જ પરંતુ રાહીએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ત્યારે સત્યાના લગ્ન થઈ ગયા અને પછી રાહીને પણ એક સારી ક્લાસ બેની સરકારી જોબ મળી અને તે ત્યાંથી દૂર થઈ ગઈ અને તેના પણ લગ્ન થઈ ગયા અને અત્યારે બંને એક જ શહેરમાં હોવા છતાંય સરખી રીતે મળી નહોતા શકતા તો આજે રાહી તેની મિત્રને સરપ્રાઈઝ આપવા તેના ઘરે પહોંચી ગઈ પણ આજ તો તેના દુઃખનું કારણ બની ગયું સત્યા તેના ઘરના એક નાનકડા સાંકડા એવા રૂમમાં હતી જે એક નાનો ખાટલો હતો નાનકડી માટલી અને ગ્લાસ તથા થાળી બે ત્રણ જોડી કપડાં કદાચ પડ્યા હશે સત્યાની આવી હાલત જોઈને ઘણી જ નવાઈ લાગી કે આ વ્યક્તિ કે આટલી સારી કોલેજમાં અને સારું શિક્ષણ પામેલી જ્યાં અત્યારે કોઈના ઘરના કામદાર વ્યક્તિ પણ રહેવું પસંદ ન કરે એવા રૂમ માં રાહીએ વાત જાણી કે સત્ય કેમ ત્યાં ત્યારે એ વધારે આઘાત પમાડી રહ્યું રાહીને રાહીને ને એ જણાવ્યું તે તેના સાસરીવાળા ઘણા જ ઋચુસ્ત છે સત્ય માસિક ધર્મમાં હતી અને તેમના મુક્તાબિકા આ સાત પાંચ દિવસ સ્ત્રી અપવિત્ર હોય છે તેથી તેને આ ઘરના બીજા રૂમમાં કે રસોડામાં પગ મૂકવો નહીં અને કોઈ બીજા વાસણને ડકવું નહીં માત્ર તેને આપેલી વસ્તુનો ઉપયોગ કરવો રાય દુમુગ્ધ બનીને સાંભળી રહી કે આજની એકવીસમી સદીમાં ત્યાં આટલા બધા કાર્યક્રમો થઈ રહ્યા હોય દેશમાં અને ભણેલા ગણેલા વ્યક્તિ આવું કરે એવું જરા પણ નહોતું કે તેના સાસરિયા ભણેલા ન હતા તેઓ ભણેલા જ હતા અને નોકરી પણ કરતા હતા એના સાસુ પણ સરકારી જોબ જ કરતા હતા અને આવી વાત સાંભળીને રાહીને ખરેખર ઝટકો લાગ્યો કે આટલા શિક્ષિત થઈને આવું વર્તન સત્યા કહી રહી હતી કે આમાં શું હવે યાર આ લોકો માને છે તો કરી લેવાનું બીજું શું બાકી સાત દિવસ પછી કોઈ નખરા તો ન થાય રાહી પૂછી રહી કે તો શું એ સમયે કોઈ પ્રસંગ હોય તો સત્યાએ મુખ ઉપર દુઃખની લકીરી ન આવવા દીધી અને સ્મિત સાથે કહ્યું કે કાંઈ નહીં યાર ત્યારે આપણે નહીં જવાનું પરંતુ તેની આંખો જૂઠું ના બોલી શકી અને ભરાઈ આવી રાહીએ સત્યાને જોરથી પોતાની બાહોમાં જકડી લીધી અને સત્યા રડી પડી અને રાહીની આંખોમાં પણ જળજડી આવી ગયા થોડી વાર શાંત થયા પછી બીજી બધી તો કરી પૂછ્યું કે શું હું તારા સાસુ વાત કરી ના પછી બંને ઘણી જૂની જૂની વાતો યાદ કરી અને રાહી એ ને હસાવી અને ત્યાંથી ઘરે પાછી આવી થોડા દિવસ પોતાના મનમાં જ આ વાત રાખી અને વિચારી રહી હતી બસ આવીને તેને પોતાના રૂમ માં આજ વિચારી રહી હતી

એવું જ કહીને તેને ઊભી કરી દેતા કે સ્ત્રીની જાત ને વળી આંસુ આ તને નવાઈ નું થાય છે અમને પણ થાય જ છે ને અમને તો કઈ નથી દુખતું તને વળી સાના નખરા સુજે છે અને તેને ઊભી કરીને કામ કરાવતા અને પોતે એટલા બધા રક્તસ્રાવ સાથે અને દર્દ સાથે કામ કરતી ઘણીવાર તે રડી પણ પડતી એટલું દર્દ થતું અને યાદ આવતા જ રાહીની આંખો ભરાઈ આવી

કે તે સમયે તેના હોર્મોન્સમાં ફેરફાર આવતો હોવાથી તેને કદાચ નાની નાની વાતો અકળાવે છે કે પછી ગુસ્સો કરે છે હંમેશા તે સમયે થોડી વધારે જ સંભાળ રાખતો અને તેને એક બે દિવસમાં ઓફિસમાંથી છૂટી લેવા કહેતો હતો અને તે સિલસિલો તેના લગ્ન પછી પણ હજુ જળવાઈ રહ્યો છે રાહીને હોઠ ઉપર એક મુસ્કાન આવી ગઈ કે કાસ જો આવું બધા જ પુરુષો સમજે ને તો કોઈ સ્ત્રીને વધારે સહન કરવું જ ન પડે અચાનક રાહીને લગ્નના દિવસ એક ઘટના યાદ આવી તેના સાસુ કચરા પોતા હતા રાહી આવીને તેને પૂછ્યું મમ્મી કેમ તમે કાંતા બહેન ક્યાં ગયા અરે બેટા તેનો આજે અને કાલે પહેલો ને બીજો દિવસ છે અને તેને ત્યારે ઘણો પ્રોબ્લેમ હોય છે તો બસ તેને મહિનાની આ બે એકા રજા હોય છે રાસી બહેન વાત પૂરી કરી રહ્યા રાહીને ઘણું જ આશ્ચર્ય થયું કે તેના સાસુ આવી વાત સમજે છે અને તે પણ તેમના ઘરે કામ કરવા આવતા બહેનની અને રાસી બહેનના હાથમાંથી રાહી એ કામ લઈ લીધું અને કહ્યું વા મમ્મી જોરદાર ને તમે તો બહુ જ સારા છો એકદમ મસ્ત અને એક આલિંગન આપી દીધું અરે બેટા એમાં કેમ મસ્ત નો સવાલ જ છે આપણે જો આ વાત ન સમજી શકીએ તો કોણ સમજી શકે રાહી ખુદને ઘણી જ નસીબદાર માનતી હતી કે તેના સાસુ આટલા સારા છે અને તે વધારે ભણેલા ન હતા છતાંય બધી જ વાતો બહુ જ સારી રીતે સમજતા તેનું હંમેશા રાહીને આશ્ચર્ય રહેતું અને તે તેની મમ્મીથી પણ વધારે તેના સાસુ રાશિબહેનની નજીક હતી અને અચાનક તેના મગજમાં જાણે લાઈટ થઈ તે તરત દોડીને રાશિબહેન પાસે ગઈ રાશિબહેનને સત્યાની બધી જ વાત કરી અને રાશિભાઈને કહ્યું સારું ચાલ આપણે કાલે બંને જઈશું સત્યને ત્યાં બીજા દિવસે રાશિ બહેર અને સત્યની સાસુ સાથે બેઠા હતા અને સત્યાના પણ તે દિવસ પતી ગયા હતા તો તે પણ હવે બહાર જ હતી રાસી રાશિભાઈને સત્યાના સાસુ સાથે વાત કરતા હતા અને પછી ધીરેથી કહ્યું કે આપણા વખતે તો કેવું હતું ખબર છે ને આપણે સ્ત્રી જાતને બધું કેટલું કામ હતું આ વખતે આપણા પૂર્વજોએ બહુ સારી વસ્તુ નીકાળી હતી સ્ત્રી તેમના સમયમાં અલગ રહી શકે અને માત્ર પોતાના કામ કરે બીજાના નહીં અને તેમને થોડો આરામ મળી રહે અને આ જો વાત હતી

તો પછી દુનિયામાં કોઈ પવિત્ર રહ્યું જ નહીં ને શું કહેવું તમારું હા એ અલગ વાત છે કે તમે મંદિરમાં ન જાવ એ તમારી આસ્થાનો વિષય છે હું બિલકુલ નથી માનતી આ વાત પરંતુ લોકો માને છે અને જે માને છે તેને પૂછતા સચોટ કારણ તો કોઈ નથી આપતા પરંતુ આસ્થાનું માન જાળવીને હું તે સમયે મંદિરમાં નથી જતી આજે બધા ક્ષેત્રમાં સ્ત્રી આટલી આગળ હોય ને આપણે તેને કેમ ના રોકી શકીએ અને તે પણ એક સ્ત્રી થઈને આવી માન્યતાઓને વળગી રહેવા માત્ર સત્યાની સાસુએ પણ આ બધી વાત સ્વીકારી અને માન્યું કે હા તે સમયે સ્ત્રીને અપવિત્ર ગણવી ખોટી વાત છે પરંતુ સાથે તેને આરામ આપવો પણ એટલો જ જરૂરી છે તે ઓરડાને ખાલી કરવા કહ્યું કે આજ પછી ત્યાં કોઈ તેમના તે દિવસોમાં નહીં પ્રવેશે કૃપ્રથાને દૂર કરે તે જ સાચો શિક્ષિત બાકી જે ગાર્ડરિયા પ્રવાહમાં આવીને ભણેલું ન હોવા છતાં જ્ઞાની છે રાહી અને સત્ય ખુશ હતા અને રાહી વધારે આટલા સાસુ સસરા મળવાથી તમે પણ આ દિવસો ને સમજો અને હવે તો આ વાતો ભણવામાં પણ આવે છે કે સ્ત્રી અને પુરુષ બધા જ પુરુષો ને સમજવું જરૂરી છે કે તે દિવસોમાં તમારા સાથીને આરામ આપો અને બધી જ મહિલાઓને કે પોતાની દીકરી માતા અને બીજી મહિલાઓને સમજે વિદેશમાં અને હવે તો આપણા દેશમાં પણ અમુક કંપનીમાં ફર્સ્ટ ડે પર તમને તો સામેથી જ રજા આપે છે અને તેની સેલરી પણ કટ થતી નથી સ્ત્રી આપણી હંમેશા જરૂરિયાત પૂરી કરતી હોય તો આપણે માત્ર બે દિવસ તેની મદદ કરીશું ને તો ઘણો બદલાવ આવશે સમાજમાં મિત્રો આ વાત પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કે એનો જરૂર કરજો આભાર